નમસ્કાર મિત્રો ભણતરના ગણતરમાં તમારું સ્વાગત છે વિશેષ વ્યક્તિત્વની અંદર આજે મારે એક એવા વ્યક્તિની વાત કરવાની છે કે જેણે શિક્ષણ જગતમાં મહિલા તરીકે એક ઉમદા નામ કાઢ્યું હોય અને સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં એમનો જન્મ થાય છે મિત્રો એમનું નામ છે કેળવણીકાર મધુરીબેન શાહ મધુરીબેન શાહ આ વિશેષ વ્યક્તિઓમાં હું ખાસ કરીને ગુજરાતના લોકોને વધારે પ્રાધાન્ય આપતો હોઉં છું એટલે આજે તેર ડિસેમ્બર બે હજાર એકવીસના રોજ બરાબર એમના એકસો ને બે વર્ષ થઈ ગયા છે મિત્રો એકસો ને બે વર્ષ એક આખી સદી મિત્રો વટી ગઈ છે એમના જન્મ થઈ ગયા પછી તો કે એમનું મૃત્યુ ઓગણીસો નેવ્યાસીની અંદર થાય છે પણ જન્મ અને મૃત્યુની વાત પછી પહેલાં એમના કાર્યની વાત કરવી છે તો મિત્રો કોણ હતા મધુરબેન શાહ તો તેર ડિસેમ્બર ઓગણીસો ને ઓગણીસના દિવસે મિત્રો એમનો જન્મ થાય છે લીંબડીમાં અને એક શિક્ષક તરીકે એક કેળવણીકાર એ કેળવણીકાર એટલે કે એક શિક્ષણ જગતનો જેમને એમને ફેલાવો કર્યો છે ખાસ કરીને મહિલાઓ માટે વુમન એમ એમ્પાવર માટે એની વાત કરવી છે પ્રાથમિક શિક્ષણ એમને અમદાવાદમાં લઈ પછી એવું કહેવાય છે કે મુંબઈ જાય છે બરાબર અને ત્યાં જઈને મિત્રો શિક્ષક તરીકે શિક્ષિકા તરીકે જોડાય છે મુંબઈની સ્કૂલ છે મુંબઈની ન્યૂ એરા સ્કૂલ આ ન્યૂ એરા સ્કૂલની અંદર એમને શિક્ષિકા તરીકે જોડાય છે અને ત્યારથી એવું કહેવાય છે કે સમગ્ર જીવન ઓગણીસો નેવ્યાસી સુધી સમગ્ર જીવન એમને શિક્ષણ પાછળ આખું ખર્ચી નાખ્યું છે એવું મિત્રો કહેવાય છે વાત કરું એમની તો શિક્ષિકા બન્યા પછી મિત્રો એમને બી એનો અભ્યાસ પૂરો થઈ ગયા ને પછી એમની શિક્ષિકા બને પછી એમને એમ એ કરે છે એમએડ કરે છે આ ભારતમાં કરે છે એમએડ અને એમ એ છે ને ભારતમાં કરે છે અને પછી પીએચડી કરવા માટે એજ્યુકેશન બેઝ ઉપર પીએચડી કરવા માટે લંડન જતા રહે છે બરાબર અને મિત્રો વિચાર તો કરો હજુ હાલમાં આપણે વિદેશ ભણવા જવું હોય ને તો મમ્મી પપ્પાને પૂછવું પડે છે ઘણી બધી સમસ્યાઓ આવે છે એ વખતે ઓગણીસો ને ઓગણીસ પછીની વાત છે મિત્રો આઝાદી પહેલાં એ લોકો તમે વિચાર કરો પીએચડી કરવા માટે એમને લંડન જાય છે અને લંડનથી પાછા આવે છે ને આવીને પછી શિક્ષણ જગતમાં જે ફેલાવો કરે છે એ બહુ અદ્ભુત છે વાત છે એમની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટમાં એમને રજિસ્ટ્રાર અને લેક્ચરર તરીકે જોડાય છે મિત્રો એક મહિલા તરીકે આ કામ કરવું બહુ મુશ્કેલ છે એ જમાનાની વાત છે મિત્રો અને એમને લખેલા પુસ્તકોની ચર્ચા કરું તો મિત્રો એમનું પુસ્તક છે વિધાઉટ વુમન નો ડેવલપમેન્ટ સ્ત્રી વગર તમે કોઈ વિકાસના કાર્ય ના કરી શકો આ એનો મતલબ એવો ગુજરાતીમાં થાય છે પણ વિધાઉટ વુમન નો ડેવલપમેન્ટ સિન્ફની આ એમનું પુસ્તક બહુ વ્યવસ્થિત છે અને જોરદાર છે આ બુક ઓફ પોયમ્સ આ બુક ઓફ પોયમ્સ અને ચેલેન્જીસ ટુ હાયર એજ્યુકેશન હાયર એજ્યુકેશનના પડકાર આ એમના પુસ્તકો છે મિત્રો અને આ એમના પુસ્તકો અને શિક્ષણ પ્રત્યે બરાબર આ લેક રજિસ્ટ્રાર અને લેક્ચરર થઈ ગયા અને ઓગણીસો ને સિત્યોતેરની અંદર ઓગણીસો ને સિત્યોતેરની અંદર આ એમનું જે શિક્ષણ પ્રત્યેનું જે યોગદાન છે ને એને અનુસંધાન રાખીને ભારત સરકારે ભારતનો સૌ સર્વોચ્ચમ ચોથા નંબરનો પુરસ્કાર પદ્મશ્રી ઓગણીસો ને સિત્યોતેરમાં એમને મિત્રો અર્પણ કરવામાં આવે છે મધુરીબેન શાહની વાત થાય છે ઓગણીસો ને એક્યાસીની અંદર મિત્રો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ યુજીસીઓ યુજીસીની વાત છે આ અને યુજીસીની રિવ્યુ કમિટીના ચેરપર્સન તરીકે એમની વરણી થાય છે મિત્રો આ બહુ મોટી વાત થઈ જાય છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે એ જેટલી પણ કોલેજ ચાલે છે આખા ભારતમાં મિત્રો તેના એની કમિટીના રિવ્યુ કમિટીના ચેરપર્સન આ બહુ જ ખરેખર ગૌરવ લેવા જેવી બાબત છે ગુજરાતના સ્ત્રી કેળવણીકાર તરીકે મધુરેબેન શાહના આજે એકસો બે વર્ષ એટલે કે એકસો બે જન્મ જયંતિ છે મિત્રો એકસો બે જન્મ જયંતિ ત્યારે આવા ઉમદા વ્યક્તિત્વને મારા તો સતત વંદન છે મિત્રો આજના વિડીયોની અંદર મધુરેબેન શાહ વિશેષ વ્યક્તિની અંદર ખૂબ ખૂબ આભાર